છે તો મને કે મારું થોડું જોઈ લો ને, તો ઘડી કાઢી ઘેર ગયો અને એની જન્મ પત્રિકા લઈને આવ્યો, મને આપી, મને કે જોઈ લો. એટલે મેં એનું પહેલું જ પાનું વાંચ્યું અને વાંચ્યા પછી એ ભાઈને કહ્યું કે તો હું જેટલું કહું સાચું હોય તો જ હા કહેવાની. અમારા ભરતભાઈ ગજ્જર એ પણ અહીં આગળ આવ્યા છે, અમારા પરમ વંદનીય. વાહ ભરતભાઈ અને એમની ટીમને જય વિશ્વકર્મા. મિત્રો, મેં પહેલું જ પાનું વાંચ્યું, મેં એને કહ્યું જો આમાં સાચું હોય તો જ હા કહેવાનું. મેં કહ્યું ભાઈ તમારું નામ સુરેશભાઈ? મને કે હા. મેં કહ્યું તમારા બાપાનું નામ મફતલાલ? એટલે મને કે હા. મેં કહ્યું તમે હિન્દુ લેઉવા પાટીદાર? મને કે હા. મેં કહ્યું તમારે સંતાનમાં ચાર જણા છે? મને કે હા. મેં કહ્યું એમાં બે છોકરીઓ અને બે છોકરા છે? ત્રીજી જાત તો હોય નહીં, બે છોકરા અને બે છોકરીઓ છે. મેં કહ્યું હા. મેં કહ્યું બે છોકરીઓના નામ, એકનું નામ રીના અને એકનું નામ મીના છે? મને કે હા. તમે જબરજસ્ત જ્યોતિષ છો. મેં કહ્યું બે છોકરાના નામ કહું તને? મને કે કહી દો ને. મેં કહ્યું મોટાનું નામ અશોક છે અને નાનાનું નામ નયન છે? મને કે હા. મેં કહ્યું તમે ઊંડી ફળીમાં 122 નંબરના મકાનમાં રહો છો? મને કે હા. મેં કહ્યું હજી આગળ વધીને કહું? મને કે કયો. મેં કહ્યું તમે ગયા અઠવાડિયે 10 કિલો ખાંડ ને 5 કિલો ચોખા લાવ્યા હતા? મેં કહ્યું. મને કે હા. મેં કહ્યું હજી આગળ કંઈક કયો? મેં કહ્યું હવે મને આગળ ખબર નથી, પણ આ કીધું એ બધું સાચું. મેં કહ્યું હા. મેં કહ્યું આ તે મને શું આવી વાત, જન્મ પત્રિકા નથી આ, તારું રેશન કાર્ડ છે. એટલે આવા રેશન કાર્ડ વાળા જો આવ્યા હોય એમપી. હે મિત્રો, આનંદ મજા, પણ ભગવાનનું સરસ મજાનું ભજન અમારા ભજન મંડળ દ્વારા થાય છે. અને આ જયનારાયણ ભજન મંડળના જે મિત્રો છે એ મોલથી એક આશરો લઈ, એક ધર્મનો આશરો લઈ અને નીકળ્યા છે. અને મિત્રો, કદાચ અમારા ભજન દરમિયાન તમને ક્યાંક મોજ આવી જાય અને એમાંથી તમારા તરફથી 5, 25, 50, 100 રૂપિયા જે કંઈ તમે બક્ષીસ આપો, આમાંથી એક પણ મિત્ર એના ખિસ્સામાં નથી નાખતો. તમામ રકમ છે એ અમારું જયનારાયણ મંડળ રજીસ્ટ્રેશન ટ્રસ્ટ છે, એમાં જમા થાય છે. અને એમાંથી ક્યાંક કબૂતરના ખડ, ક્યાંક એમ કહેવાય કે કૂતરાના રોટલા, ક્યાંક કોઈ ગરીબ વિદ્યાર્થીનો અભ્યાસ અટકતો હોય એને પુસ્તકની એવી સહાય, કોઈ માદા માણસને હોસ્પિટલની અંદર એમ કહેવાય ટિફિનથી લઈ અને એને જે જરૂરિયાત હોય એ પૂરી કરવામાં આવે છે. એટલે અમારું જયનારાયણ ભજન મંડળ એ સેવાકીય પ્રવૃત્તિને લઈને વરેલું છે. એટલા માટે મિત્રો, કોઈને બગાસુઈ આવે છે, ઊંધે આવે છે, આ 12 તારીખથી કન્ટિન્યુ રોજ રાતે 12 જ જવાનું હોય. એક કંડક્ટરના વૈરાને અને એક કલાકારના વૈરાને ક્યારેય એવું એમ કહેવાય ઘરેથી નોકે કે એ 12 છે, રોજ 12 જ હોય હોય એમ અમારા ભજન મંડળવાળા એ પણ બહુ ભાવથી ભજન કરે છે. મનોજભાઈએ સુંદર મજાની શરૂઆત કરી છે, પણ હવે મારે શરૂઆત કરવી છે અમારું જયનારાયણ ભજન મંડળ જેનાથી એની વિશ્વમાં વિખ્યાતિ છે. તમને એમ ખોટું નથી, તમે એના વ્યૂઅર જોજો. કદાચ એમાં આપણા અહીંના ચરોતરના ભાઈઓ, અમારા મહેસાણા જિલ્લાના પાટીદારો અમેરિકામાં રહે, લંડનમાં હોય, ઓસ્ટ્રેલિયામાં હોય, આ બધા તો રોજ રાતે આ કાર્યક્રમ જોવે અને એમને મજા આવે. પણ જેને ગણો ગણપતિના ગનીએ ખબર નથી પડતી, આપણા ગુજરાતી ભાષા નથી ખબર પડતી, એવા આફ્રિકાના લોકો, રંગ જાય તો રૂપિયા પાછા, કલર જાય તો પૈસા પાછા, એવા લોકોને આપણા ભજન મંડળનો કાર્યક્રમ થાય એટલે મોટી સ્ક્રીન ઉપર એને ચાલુ કરે છે અને આ લોકો ગણપતિ બામ કરે ને 5 વર્ષના બાળ એ નાચવા માંડે છે. અને આ વખતે તમને નિમંત્રણ આપ્યું છે નવરાત્રિમાં અમારી જોડે આવી અને કાર્યક્રમ કરી નાચો. તો મિત્રો, જેને ભાષા નથી ખબર પડતી એને પણ આ ગુજરાતી લોકસંગીત ઉપર, આ ગુજરાતી લોક ભજન ઉપર નાચવાની ઈચ્છા થાય, તમને ન થાય મિત્રો? જો થાય તો એક જયકારો કરો કાર્યક્રમને આગળ. અમારા જયનારાયણ ભજન મંડળના જે કંઈ ભજન થશે એમાં ગજાનંદ ગણપતિ મહારાજ, હનુમાનજી મહારાજ અને શિવજી મહારાજ, અહીંયા આગળ જાગન્નાથ મહાદેવ હોય, બીજા 2-3 મહાદેવ, પુરાતન મહાદેવ છે એ મહાદેવજીના દર્શન કરાવે છે, હનુમાનજીના દર્શન કરાવે છે અને ગણવા ગણપતિ દાદાનાય તમને બધાને દર્શન કરાવે છે, પાત્ર દ્વારા આવે અને તમને બધાને સરસ રીતે દર્શન આપે. પણ એ પહેલાં તમે બધા અહીંયા આગળ આવી ગયા છો, દાદાનો દરબાર છે એટલે જગ્યા ઓછી પડે, આ ભજનમાં તમે બેસી શકો એટલે આ જગ્યા પસંદ કરી છે. એટલે એક વાર જબરજસ્ત જયકારો આ બાલ્કનીમાં હોય ને, જોયા બધાને? જોયા, હા જોયા બધાને, હો આ બધા જોવે છે, જુએ છે, એની જ મજા છે, બહુ મજા છે. એટલે એક વાર જયકારો બોલી દો એટલે કાર્યક્રમની શરૂઆત કરીએ. બોલીએ ગજાનંદ ગણપતિ મહારાજ કી.
આ બાજુને બોલવાનું કહ્યું, તમને ના નથી પાડી, બધાએ સાથે બોલવાનું છે. હો, આ વખતે બધા જેટલા ઊભા હોય એ બધા એકવાર જયકારો બોલજો. બોલીએ ગજાનંદ ગણપતિ મહારાજ કી. મને એવું કહેવામાં આવ્યું તો કોંગ્રેસમાં અમે જે બોલીએ એટલે ડાકોર વાળાને ખબર પડે, આ બાજુ ભાલેજ વાળાને ખબર પડે, કાર્યક્રમની શરૂઆત થઈ છે અને એમાં આપણા સંસદ સભ્યો બેઠા છે. બહુ આનંદની વાત છે કે નહીં તો આમ તો નેતાજીઓનો સમય જ નથી હોતો, એ ખાલી ઉદઘાટન કરવા માટે જ આવે, પણ આપણી બધાની વચ્ચે બેસી અને ભક્તિ વંદના કરે છે. સાહેબને ખૂબ ખૂબ ધન્યવાદ, અમારા ભજનને માણો છો એ બદલ. મિત્રો, આ જય છે ને, એક ગામમાં મેં ત્રણ વાર બોલાવી અને દાદા ઉભા થઈને મને કે શું કરો છો, મેં જય બોલાવું છું. મને કે કેટલી વાર, મેં કહું આ બધું અખંડ અખંડ બંધ ન થઈ જાય ત્યાં સુધી. મને કે જય બોલાવાથી થાય શું, મેં હું ભલા માણસ જય બોલી એટલે તારા પાપ બધા ભાગી જાય. મને કે આ બધા પાપ ભાગીને ક્યાં જાય, એટલે મેં કહ્યું જે જય ના બોલે ને એનામાં જાય. એટલે અહીંથી જયારે જય બોલાવવામાં આવે ત્યારે બોલવી ન બોલવી એ તમારે નક્કી કરવાનું છે. બોલીએ સંતરામ મહારાજ ની જય. 80% હો, 80% લોકો બોલ્યા. હવે 20% જે બાકી રહી ગયા છે, જે લોકો એ લોકો અમારું સરસ મજાનું શૂટિંગ ઉતરે છે. આ કેમેરો એક છે પણ બધે દેખાય છે. એટલે જે જય બોલે ને, કેટલા બોલે છે, દાદાને હાજરી પુરવાની છે, મારે નહીં. એટલે દાદાના દરબારમાં તમારી હાજરી પુરાવા માટે પોતાનો હો, પાડોશીનો નહીં, એક હાથ અદ્દર કરીને જય બોલજો. બરાબર છે, બધા જેને જેને જય બોલવાની ઈચ્છા થાય તમારું શૂટિંગ આવી જાય. બીજું મારો કોઈ આશય નથી, બીજો કોઈ જય બોલાવવા છે. તકલીફ એ હોય કે હું છેક અમદાવાદ સઢવથી અહીંયા આગળ આવીને ઉઘરાણી અહીં સુધી આવે છે. આ ઉઘરાણી ના જેમ ઉભા રહ્યા છે, આંખો કાઢી મારી સામે માગતા હોય તો લઈ લેજો જવું. પણ સરસ મજાનો કાર્યક્રમ જમાવટ કરવી છે. ગજાનંદ ગણપતિ દાદાનો દરબાર છે. અમારા મનોજભાઈએ તમને બધાને ગણપતિના મંત્રે બોલાવ્યા અને તમે કદાચ મનમાં મનમાં બોલ્યા હશો, પણ આ વખતની જે જય છે એ જય તમને દેશ અને દુનિયાની અંદર ઉમરેટની જય છે ને એવું લોકો નક્કી કરે એવી એક જય છે. ને આ જય બોલવા માટે મારી એક જ તમને વિનંતી છે કે ભગવાને તમને આપ્યા હોય તો બંને હાથ અંદર કરી દે એકવાર પોતાના હો, કોઈ શેર શરમ રાખ્યા સિવાય. આની અંદર આ હાથ જો તમે મારી સામે કર્યા ને, તમારી હસ્તરેખા દેખાય છે, એમાં ભાગરેખા હોય, આ ભાગરેખા બદલાવવા માટેની આ જય છે. એટલે હું અહીંથી જય બોલાવીશ, તમે જય બોલો એટલે ઉપર તાળી પાડીને જય બોલવાની. અહીં આગળ હું 11 વાર જય બોલાવીશ, 11 વાર તાળી પાડવાની. આ ઢોલના ડંકા સાથે આપણે જય બોલી કાર્યક્રમને આગળ ધપાવો છે. ત્યારે બોલીએ ગજાનંદ ગણપતિ મહારાજ કી જય. રામદેવ બાબા પછીનો મારો યોગ પ્રયોગ છે. આ શિયાળામાં કરીએ એટલે ઠંડી નથી વાતી, ઉનાળામાં કરીએ તો તાપ નથી લાગતો અને ભજનમાં બેઠા હોય તો ઊંઘ નથી આવતી. આ જોજો, તમે આ તાળી પાડી એટલે તમે અમારી સાથે કાંઈ બેસવાના. તો હવે મનોજભાઈને વિનંતી કરીએ, ગજાનંદ ગણપતિ દાદાને હૈ મધરા મધરા છે હિમાલયના ખોપરેથી, મા ઉમાના હોડમાં બેઠા હોય, દીધી સિદ્ધિના જોડમાં બેઠા હોય, ત્યાંથી ડાબર જમણો પગ માટી અને જમણી હુંડો વળાંકો વાળી અને આપણા આંબલી ચકલાની અંદર હો વામાં કહી જાય કે મારા તમારા ઉપર રિદ્ધિ સિદ્ધિ હૈ આળવતી દે, એવા ગજાનંદ ગણપતિની વંદના સાથે આજના કાર્યક્રમની ગણપતિ વંદનાથી શરૂઆત. બાપા હવ જીવો રે.
Thank you.
Thank you.
અમારા મનોજભાઈ પટેલ અને અમારા જય નારાયણ ભજન મંડળ
પરસાવ પડી જાય એવું કામ છો, ખેતી કરવી હરિયાળી આ ઘૂઘરા વગાડવા. પણ તમારા બધાનો આનંદ પ્રેમ અને ભગવાન પ્રત્યેની શ્રદ્ધા એ તમને ભજન કરવા માટે એક જુસ્સો આપતી હોય. ગજાનંદ ગણપતિ મહારાજ, હનુમાનજી મહારાજ અને ભોળાનાથના તમને પાત્રો દ્વારા દર્શન કરાવી અને તમારી પાસે ધૂન પણ ગવડાવી. આ ઉમરેઠમાં આવતી વખતે પ્રોગ્રામ કરો તો 4 વીઘાનું મેદાન જોશે. બરાબર આ ગલીકૂચીમાં કાર્યક્રમ છે, બધા ચારે બાજુ ઊભા છે, પણ મજા છે. આ તમારો કાર્યક્રમ સફળ, તમારું આયોજન સફળ, તમારી દાદાને કરેલી ભક્તિ સફળ. આ અમલી ચકલા યુવક મંડળે રાત દિવસ મહેનત કરી છે. મિત્રો, એમને જબરદસ્ત તાળીઓથી વધાવો. આપણે બધા દર્શન કરવા જ આવ્યા છીએ, તૈયાર ગાદલામાં બેસવા જ આવ્યા છીએ, પણ આ બધાની 9-10 દિવસથી આ મહેનત છે. ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો. કારણ કે સંસ્કૃતિનું જતન કરવું હોય તો આવા રાષ્ટ્રીય કાર્યક્રમો કરવા પડે અને આવા જ ભક્તિ ધૂન દ્વારા જ આ રાષ્ટ્રની અંદર એમ કહેવાય ભક્તિવંદના દ્વારા જ આ રાષ્ટ્રનો ઉદ્ધાર થાય એવું તમે બધા યુવાનો માનો છો. અને યુવાનો કામ કરી શકે હો, હા યુવાનો જ કામ કરી શકે. અમારા જયનારાયણ ભજન મંડળ દ્વારા ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય આના જાપ એટલા માટે જપાવ્યા અમારા મનોજભાઈએ, 2000 પબ્લિક હોય 5 વાર બોલે તો 10000 જાપ થઈ જાય. અસહ્ય એ અસંશક્તિ બળવા આ બધા ઘૂઘરા એકી સાથે વગાડે ને તો તમે જુઓ, બાકી હું એકલો વગાડું તમને ના મજા આવે, શું કરે છે હે. એટલે આ અમારી શિસ્ત છે અને એને જ લઈ અને આ અમારું ભજન મંડળ દરેકના કામ ખાતા વાઈઝ નોંધેલા છે. લોકશાહી ઢબે જ કામ ચાલે છે, જેનું જે ખાતું એનું એ કામ, અને એ કામથી જ આ બધું થાય છે. પણ ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, દરજીનો છોકરો હોય તો કે આમ ના શિવાય, આમ ના શિવાય, પણ ભગવાનનું નામ લેવું મિત્રો. પણ ગજાનંદ ગણપતિ દાદાનો આ દરબાર અને એમાં ભોળિયોનાથ આવે, ભોળિયોનાથના દીકરા મિત્રો આપણા ભગવાન કેટલા બધા, રામચંદ્રજી, કૃષ્ણ ભગવાન, સદાશિવ, ભોળાનાથ, ઘણા બધા 33 કરોડ દેવતાઓની યાદી આપણામાં છે. પણ તમે રામજીનું જુઓ, રામજી પછી લવકુશના મંદિર ક્યાં દેખાયા હોય? આપણે લેવું લવના ને કુશના કડવા આ બધું કહીને આપણે આત્માને સંતોષ આપીએ છીએ, પણ મંદિર ન હોય. કૃષ્ણ ભગવાન કદાચ ડાકોરમાં સોમડા સામડાની બધે મંદિર ખરા, પણ પછી એની પેઢીમાં પ્રત્યુમન ને કોઈ અનિરુદ્ધના મંદિર, જય શ્રી કૃષ્ણ. પણ ભોળોનાથ હય ને, એ દાદો એવો, એ પૂજાય મા ભગવતી ઉમા પૂજાય, બે સાથે પૂજાય હે, રાધા કૃષ્ણ રામ સીતા પૂજાય, પણ મા ભગવતી પૂજાય. આ મા ભગવતી અને શ્રી એમ કહેવાય શિવજી પૂજાય, એના બે દીકરા કાર્તિક અને ગણેશજીની પૂજા થાય, બેની થાય હે. કાર્તિક સ્વામીના દક્ષિણમાં મંદિર, ગણપતિની પૂજા એટલે અટકે નહીં, ગણપતિની જે વહુવાનું રિદ્ધિન સિદ્ધિ એની એ પૂજા થાય. આ રિદ્ધિન સિદ્ધિ મારણ તમારે જોવે છે એટલે ઉજાગરા કરીએ છીએ. રિદ્ધિ સિદ્ધિ પૂજા એનાય બે દીકરા, ત્રીજી પેઢી ભગવાનની, લાભ અને શુભ બે દીકરા, એક બાજુ લાભ લખ્યું હોય એક બાજુ શુભ લખ્યું હોય એ પૂજાય. આમ ભોળાનાથનો આખો પરિવાર પૂજાય, અરે પરિવાર નહીં એના ઢોરાય પૂજાય. કોઠિયાના દર્શન કરવા પડે, માતાજીનો વાઘ ને સિંહ એને આપણે માથું નમાવીએ. અરે ભોળાનાથનું ઘરેણું એની એ પૂજા થાય, ગળામાં હોય ને ફૂફાળા મારતા નાખતે એ ગોગા મહારાજનું ઘરેણું, ભાઈ શંકર દાદાનું, આ શંકર દાદાનું ઘરેણું એ પૂજાય. અને આવું ઘરેણું જો ઘરમાં નીકળ્યું હોય તો ઘરધણી બહાર, ઘરેણું અંદર હે. પણ પાંચમે એની એ પૂજા આપણે કરીએ છીએ. આમ શિવ પરિવાર આખો પૂજાય. અને ગણજાનંદ ગણપતિ દાદાના આપણે બધા આ સાનિધ્યમાં ગણેશ મહોત્સવમાં બેઠા છીએ. એ ગની અંદર કદાચ ગણપતિ દાદાનો આખો મંત્ર ના આવડે, પણ ગની માથે એક બિંદુ મૂકીને ગમ બોલો ને તોય ગણપતિ દાદાનો પૂજા થઈ જાય. અને એટલા માટે આપણા કક્કાની અંદર ગ ગણપતિનો ગ શીખવવામાં આવતો હતો, અને જ્યારથી ગ ગધેડાનો શીખવવામાં આવે છે ને ત્યારથી આ બધું તકલીફ થઈ ગઈ. ઘર ગણપતિનો જ હોય અને ઘર જેમાં જેમાં છે એની જ મજા. જો ભારતનું સૌથી સારામાં સારું રાષ્ટ્ર ગુજરાત શરૂઆત ગતિ થાય, ગુજરાતનું પાટનગર ગાંધીનગર શરૂઆત ગતિ થાય, અરે આપણો પવિત્ર સિંધ 84ના બેસણાવાળો ડુંગર ગિરનાર શરૂઆત ગતિ થાય, અરે આપણી તમામ પવિત્ર નદીઓ એમાં ગંગા નદી શરૂઆત ગતિ થાય, અરે મિત્રો અઘરો અઘરો વિષય ગણિત શરૂઆત ગતિ થાય, અરે અર્જુનનું ગાંડીવ શરૂઆત ગતિ થાય, ભીમની ગદા શરૂઆત ગતિ થાય. અને મિત્રો લાખ વાતે કોઈ માણસ માને નહીં તો આપણે કહેવું પડે કે આ ગાંડો છે એની એ શરૂઆત ગતિ થાય. એ તો એક બેન એક ભાઈ પ્રશ્ન પૂછ્યો, નવા નવા લગ્ન થયેલા
એટલે કે હું કદાચ મરી જાઉં તો તમે શું કરો? એટલે પેલો કે હું તો ગાંડો થઈ જાઉં. પછી કે તમે બીજા લગ્ન ન કરો. એટલે પેલો કે ગાંડો તો ગમે તે કરે, ગાંડા ગમે તે કરે. પણ અમારું જે ભજન મંડળ છે એની અંદર એમ કહેવાય કે ભણતા છોકરાઓ પાંચમા ધોરણથી માંડી અને એમ કહેવાય કે થર્ડ ડિગ્રી સુધી અહીંયા કરી શિક્ષકો સુધી આ મંડળમાં છે, ખેતી કરવાવાળા યુવાનો છે અને નોકરિયાત પણ છે. આમ 70 વર્ષ સુધીના અમારા સભ્યો છે અને આ ભજન મંડળમાં રોજ રાત્રે અમે ભજનની ઝૂંક મચાવીએ છીએ. પણ તમારી સામે હવે એવા બાળ કલાકારને રજૂ કરવો છે જેની રમવા ભણવાની ઉંમર છે પણ અમારા ગજાનંદ ભજન મંડળમાં આવી અને જેને એમ કહેવાય તો એ નામ તારણ સબે કા નિસારણ ધરો ઉનકા ધારણ નિવારણ કરેગા નથા દાંત વાકો દિયાદુ માખો હૈ ખબર ખુદા કો શબર વો ભરેગા. આવો ઈશ્વર પણ જેને આધાર છે એ તમારી સામે આવે એના ભજનના શબ્દોની સાથે તમને તાળી પાડવા માટે મજબૂર કરે એવો અમારો કલાકાર તમારા તાળીના નાદ સાથે અને મનોજભાઈ આપણા ઢોલના ધક્કા સાથે આપણે એને વધાવીએ. આવે છે જયમીન સોલંકી.